નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ચટણીની રેસીપી બનાવીશું. આ ચટણી મુનક્કાથી તૈયાર થશે. દેખાવમાં મુનક્કા આ ટાઈપના હોય છે. બીવાળી લીલી દ્રાક્ષ તમે જોઈ હશે, જે સુકાઈ ગયા પછી મુનક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ મુનક્કાની ચટણી કબજિયાત દૂર કરે છે, આર્થરાઇટ્સની બીમારી એટલે કે સાંધાના દુખાવાની બીમારી દૂર કરે છે. ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એક વાસણ ગરમ કરવા મૂકીશું અને તેમાં એક વાટકી જેટલી ખજૂર ઉમેરીશું. ખજૂરના મેં બી કાઢી લીધા છે. આ ખજૂરમાં આપણે એક વાટકી પાણી ઉમેરીશું અને ખજૂરને બાફી લઈશું. પાણી બધું બળી જાય અને ખજૂર બફાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. જોઈ શકાય છે કે પાણી બધું બળી ગયું છે અને ખજૂર પણ બફાઈ ગઈ છે. હવે ફરીથી ગેસ ચાલુ કરીશું અને તેમાં લગભગ 1.5 વાટકી જેટલા મુનક્કા ઉમેરીશું અને તેને પણ આવી રીતે કૂક કરી લઈશું. ત્યારબાદ આમાં 1 થી 1.5 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ આમાં 2 ચમચી સફેદ સરકો એટલે કે વ્હાઇટ વિનેગર ઉમેરીશું. મિત્રો, મુનક્કા તાસીરે ગરમ હોય છે એટલે શિયાળામાં આ ચટણી શરીરમાં ગરમાવો આપશે. હવે આપણે બીજા એક ગેસ પર તવી ગરમ કરીને તેમાં 1 ચમચી જેટલું જીરું શેકી લઈશું અને જીરું શેકાઈ જાય પછી આપણે આપણી જે ચટણી બની રહી છે તેમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે તૈયાર શેકેલા જીરાનો ભૂક્કો હોય તો તેને ઉમેરી દેવો. હવે આ બધી વસ્તુઓને આપણે સારી રીતે ચડવી લઈશું. હવે આપણે આ ચટણીમાં 100 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી ચટણીને ચડવીશું. ગોળ ઓગળી ગયા પછી ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે આપણી મુનક્કાની ચટણી. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.